भुज नगरपालिकाए 100 દિવસનો સરવાળો રજૂ કર્યો। ભુજ નગરપાલિકા દ્વારા આજે સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં ભુજ નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કર, જગત વ્યાસ, રેશમાબેન ઝવેરી સહિત હાજર રહ્યા હતા। 100 દિવસનો સરવાળો રજૂ કર્યો હતો અને ત્યારબાદ પત્રકારો દ્વારા પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી। સૌપ્રથમ તો સમગ્ર ટીમ નગરપાલિકાના અધિકારીઓ, ચેરમેન અને નગરસેવકો સૌનો સાથ, સૌનો સહકાર મળી રહ્યો છે। એક વિચાર આવ્યો કે આપણે જે કામગીરી આજે 100 દિવસ પૂરા થાય છે, એ 100 દિવસની કામગીરીનો હિસાબ આપણે પ્રજાને આપવો જોઈએ અને પ્રજાએ આપણે ચૂંટીને મોકલાવ્યા છે, તો અમારી 100 દિવસની કામગીરીનો ચિતા આજે આપણા સમક્ષ રજૂ કર્યું છે। આપ અમારી કામગીરીનો ચિતા પ્રજા સમક્ષ રજૂ કરશો એવી આશા અને અપેક્ષા છે। આવનારા સમયમાં શું પ્લાનિંગ છે ભુજને આગળ લઈ જવા માટે? સૌથી પહેલાં તો ગત બોડી દ્વારા જે કામો અધૂરા રહી ગયા છે એની પ્રથમની વિકાસ યાત્રા ચાલુ કરી, હમીસર નોટિફિકેશન આઉટસાઇડ ઇનસાઇડ નહીં એ કામ ચાલુ કરાવું, અમારે ઘણા બધા ડિવાઈડરોને પણ ડેવલપ કરવા છે, હમીસરની આજુબાજુનો જે વિસ્તાર છે રામકુંડ ને એ બધું એને પણ ડેવલપ કરવા છે। ભુજની ઘણી બધી નવી સોસાયટીઓ બની છે, ત્યાં બિલ્ડરો દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવામાં નથી આવ્યું, જેમ કે ગટર, પાણી અને રોડ એ બિલ્ડરને બનાવવાના હોય છે પણ એ નથી બનાવ્યા, તો એ નગરપાલિકાની લાયબિલિટી વધી જાય છે, એના માટે પણ અમે ધીમે ધીમે પ્લાનિંગ કરી રહ્યા છીએ અને આવનારા દિવસોની અંદર ભુજની પ્રજાને પાણી પૂરતા પ્રમાણમાં મળે, કારણ કે નર્મદાનું પાણી આપણે મળી રહે છે પણ આપણી પાસે સ્ટોરેજની એટલી કેપેસિટી નથી, એટલે 4 ટાંકાનું કામ હાથમાં લીધું છે, શિવકૃપાનગરનું કામ ટાંકાનું પૂરું થઈ ગયું છે, એક રેલવેની મંજૂરીના કારણે એ લાઇનનું કામ અટક્યું છે, એ પણ તાત્કાલિક ધોરણે મેં કરાવી દઈશું, હિલગાર્ડન પાસે ટાંકાનું ખાતમુહૂર્ત કરી દીધું છે, એ ટાંકાનું કામ પણ 70% પતવા આવ્યું છે, જંગલેશ્વર પાસે પણ જે 2 ટાંકા અંડરગ્રાઉન્ડને ઓવરહેડ બનાવીએ છીએ એના માટે સરકારશ્રી પાસે કલેક્ટર કક્ષાએથી ફાઇલ મંજૂરી માટે મોકલાવી દીધી છે, લેખીઓથી મંગલમ સુધી જે વૃક્ષારોપણ થયેલું છે કટાદાર વૃક્ષારોપણની અંદર ત્યાં પાસે ફૂટપાથ બેસવા માટે બેન્ચીસ અને લાઇટિંગ એની પણ અમે સુવિધા થઈ જાય એના માટે કામગીરી ચાલુ કરાવી દીધી, એટલે આવનારા દિવસોની અંદર સુંદર ભુજ, સ્વચ્છ ભુજ બનાવવા માટેની અમારી ટીમની નેમ છે અને અમે 100% બની શકે એવો વિશ્વાસ, આવનારા સમયની અંદર જો આ ટાંકાઓ અમારા બની જાય તો 100% પાણીની સંગ્રહશક્તિ વધશે, તો પાણી આપણે ડિવાઇડ સારી રીતે કરી શકશું, તો ટેન્કરની લોકોને જરૂર નહીં પડે, એટલે આવનારા દિવસોની અંદર ટાંકા બન્યા પછી આપણે ટેન્કરની જાજી જરૂર નહીં પડે। નગરપાલિકાના સદસ્યો સૌ લોકો સારા છે, એક્ટિવ છે, કામ કરી રહ્યા છે અને સતત પોતાના વોર્ડની ચિંતા કરી રહ્યા છે। નગરપાલિકાના સદસ્યો સવારે પોતાના વિસ્તારની અંદર જાય છે, કંઈ પણ સમસ્યા હોય તો અમારી પાસે લઈ આવે છે, અને નગરપાલિકાના નગરસેવકો આ વખતે નવો કોન્સેપ્ટ કર્યો છે કે પોતાના વોર્ડની અંદર વોર્ડ ઓફિસ ખોલી લોકોને નગરપાલિકા સુધી ના આવવું પડે, કાંઈ પણ હોય તો ત્યાં વોર્ડ ઓફિસમાં જઈએ અને કહીએ તો અમારી પાસે વાત આવી જાય, એક સાથે કોન્સેપ્ટ સાથે પણ આગળ વધી દેસલસર તળાવની અંદર જે ડ્રેનેજનું પાણી આવે છે એ કામ પણ હાથમાં લીધું છે, પણ અમારી બોડી આવી અને 3 મહિના ત્યારે માટે વાવાઝોડું, ચોમાસું, કોરોના બધું સાથે આવી ગયું, એટલે ધીમે 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 અમારી પાસે હજી 27 મહિનાનો સમય બાકી છે, આવનારા દિવસોની અંદર આ ભુજની અંદર જે નાની મોટી જેટલી સમસ્યાઓ છે સમસ્યા દૂર કરવા માટે અમે પ્રયત્નશીલ થઈ ગયા છે અને અમને વિશ્વાસ છે કે અમે આ કામગીરી કરી શકશું। શિવધારા ટિફિન અને દૂધ કેન્દ્ર શુદ્ધ, સાત્વિક અને પૌષ્ટિક ભોજન માટેનું ઉત્તમ સ્થળ શિવધારા ટિફિન। દાળ ભાત, શાક, રોટલી, કચુંબર સાથેનું ટિફિન માત્ર 50 રૂપિયામાં, હોમ ડિલિવરી સાથે 70 રૂપિયામાં, તેમજ 10 રૂપિયામાં તાજી 500 ml છાશ મળશે। અમારે ત્યાંથી શુદ્ધ અને તાજું ગાય અને ભેંસનું દૂધ મળી રહેશે। ગાયનું દૂધ રૂપિયા 40માં, હોમ ડિલિવરી સાથે રૂપિયા 45માં, ભેંસનું દૂધ રૂપિયા 50માં અને હોમ ડિલિવરી સાથે રૂપિયા 55માં ઓર્ડર આપ્યાથી શુદ્ધ ઘી બનાવી આપવામાં આવશે। 1 કિલોના રૂપિયા 1000, ટિફિનનો ઓર્ડર 11 વાગ્યા સુધીમાં લેવામાં આવશે, તેમજ ડુંગળી, બટાકા અને લસણ હોલસેલ ભાવે મેળવવા માટે અમારો સંપર્ક કરો। સ્થળ શિવધારા દૂધ કેન્દ્ર, જૂની પોસ્ટ ઓફિસની સામે, નવાવાસ માધાપર। સંપર્ક સંજયભાઈ ગોસ્વામી 8200801770, જસોદાબેન ગોસ્વામી 8780375321, વિરાજ ગોસ્વામી 9904283666।